Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. Gauss's નિયમ ના ઉપયોગો ની અંદર આપણે આગળના લેક્ચર ની અંદર એક ઉપયોગ જોયેલો હતો જે NCERT ની ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે અને તેના ઉપરથી સરસ મજાનો એક ક્વેશ્ચન પણ જોયેલો હતો. ફરીથી આજના લેક્ચર ની અંદર Gauss's નિયમ ના ઉપયોગો માં બીજો ઉપયોગ આપણે જોવાના છીએ અને એ છે નળાકાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે જો નળાકાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે ઉપયોગ નંબર 2 નળાકાર દ્વારા ઉદ્ભવતું विद्युत क्षेत्र तो सर्वप्रथम तो नळाकार द्वारा उद्भवता विद्युत क्षेत्र ની જો આપણે વાત કરીએ તો આ નળાકાર બે પ્રકારના આપણે વિચારી શકીએ. ચલો કયા બે પ્રકારના? તો એક આવશે નક્કર નળાકાર અને એક આવશે પોલો નળાકાર. નક્કર નળાકાર અને પોલો નળાકાર. ફરીથી આની અંદર નક્કર નળાકારના પણ આપણે બે વિભાગ પાડી શકીએ અને એવી જ રીતે બે વિભાગ પોલા નળાકારના પણ આપણે પાડીશું. આ તમામનું વિદ્યુત ક્ષેત્ર આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. તો નક્કર નળાકારમાં બે પ્રકાર કયા પાડી શકાય? તો નક્કર નળાકારની અંદર આપણે કહેશું સુવાહક નક્કર નળાકાર અને બીજો આવશે અવાહક નક્કર નળાકાર. એવી જ રીતે પોલા નળાકારની અંદર પણ બે પ્રકાર આવશે સુવાહક પોલો નળાકાર અને અવાહક પોલો નળાકાર. ત્યારબાદ જો આ નળાકારની અંદર હજી આપણે વાત કરીએ તો અહીંયાથી ફરીથી બે પાર્ટ આવશે. નળાકારની અંદર નું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર, મતલબ દરેકની અંદર ફરીથી બે પાર્ટ પડશે. પછી એ સુવાહક નળાકાર હોય, અવાહક નળાકાર હોય, પોલો નળાકાર હોય કે નક્કર નળાકાર. તો આજના લેક્ચરની અંદર હું તમને કુલ 8 અલગ અલગ કેસ, જો 8 કેસ થશે, 4 અંદરના અને 4 બહારના, એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે સાબિત કરવાના છીએ. તો એ સાબિત કરવા માટે આપણે જે ટોપિક NCERT ની ટેક્સ્ટબુક ની અંદર તમને આપેલો નથી એ ટોપિક અને ગોસના નિયમના ઉપયોગને જો આપણી ચેનલ પ્રમાણે વાત કરીએ તો ઉપયોગ નંબર 2 નળાકાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ની અંદર આપણે આજના લેક્ચરમાં કુલ 8 વિદ્યુત ક્ષેત્ર શોધવાના છીએ. આના માટે એક અવાહક નક્કર નળાકારને જો તમે થોડીવાર માટે અલગ રાખી દો તો અવાહક પોલો નળાકાર, સુવાહક પોલો નળાકાર અને સુવાહક નક્કર નળાકાર એ ત્રણેની અંદર થોડી સામ્યતા રહેલી છે. એ સામ્યતા શું છે? જો અવાહક પોલો નળાકાર, અવાહક પોલો નળાકાર એટલે એ એવું દર્શાવે છે કે એની અંદર વિદ્યુત ભાર માત્ર પૃષ્ઠ ઉપર છે. કોઈ પણ પોલો નળાકાર હોય, પોલા નળાકારમાં વિદ્યુત ભાર હંમેશા પૃષ્ઠ પર પથરાયેલો હોય તો આની અંદર અવાહક પોલા નળાકારમાં આપણને એક પરિણામ મળશે. એ શું? તો વિદ્યુત ભાર ક્યાં હોય? પૃષ્ઠ પર.
अवाहक होय के सुवाहक होय ए बन्ने नी अंदर विद्युत भार पृष्ठ पर ज वितरित थयेलो होय। आ एक केस ने आपणे थोड़ी वार माटे भूली जाय। विद्यार्थी मित्रों आ हूं तमने हजी एक वात ए कहूं छु के सुवाहक होय कोई पण सुवाहक तो कोई पण सुवाहक मां विद्युत भार हमेशा पृष्ठ पर ज वितरित थयेल होय छे। कोई पण आकार लेसो ए सुवाहक होय तो विद्युत भार हमेशा तेमा पृष्ठ पर ज वितरित होय। આ પોઈન્ટની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ડિટેલમાં કરવાના છીએ, એટલે હું તમને અત્યારે એની સાબિતી આપતો નથી, એ માત્ર અત્યારે તમે સ્વીકારી લેજો કે કોઈ પણ સુવાહક હોય તો સુવાહકમાં વિદ્યુત ભાર કઈ જગ્યાએ આવેલો હોય, માત્ર પૃષ્ઠ પર આવેલો હોય। તો શું તમે એવું વિચારી શકો કે આ સુવાહક નક્કર નળાકાર છે, એ અવાહક નક્કર સોરી સુવાહક નક્કર નળાકાર છે, એ સુવાહક પોલા નળાકાર જેવી જ વિદ્યુત ક્ષેત્રનું વિતરણ ધરાવે છે, અને જો એવું જ વિદ્યુત ક્ષેત્રનું વિતરણ હોય, અચ્છા અહીંયા શું લખશું, વિદ્યુત ભાર ક્યાં આવેલો હોય, પૃષ્ઠ પર। મતલબ ત્રણ સ્થિતિ એવી છે, અવાહક પોલો નળાકાર, સુવાહક પોલો નળાકાર અને સુવાહક નક્કર નળાકાર, એ ત્રણ સ્થિતિઓ એવી છે કે જેની અંદર પરિણામ સમાન જ મળશે। શા માટે સમાન મળશે, કારણ કે વિદ્યુત ભારની ગોઠવણ એક સરખી છે, કેવી છે, માત્ર સપાટી ઉપર। તો આપણે સૌથી પહેલા આ ત્રણ સ્થિતિમાંથી કોઈ પણ સ્થિતિની વાત કરેલી હોય તો એના માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની આપણે વાત કરીશું, એને સાબિત કરીશું, અને ત્યારબાદ અવાહક નક્કર નળાકાર માટે આપણે વાત કરશું કે જેની અંદર વિદ્યુત ભાર સમગ્ર કદમાં વિતરિત થયેલ હોય। તો આ જે કેસ છે એ કેસને આપણે થોડી વાર પછી ચર્ચા કરીશું। અત્યારે આપણે જે ત્રણ કોમન કેસ છે એને લઈ લઈએ, કયા કયા આવશે, જો સુવાહક નક્કર નળાકાર માટે પૂછે તો પણ એ જ પરિણામ આવશે જે આપણે મેળવવાના છીએ, સુવાહક પોલો નળાકાર તો પણ એ જ પરિણામ, અને અવાહક પોલો નળાકાર તો પણ એ જ પરિણામ આવશે। ચલો આટલું ક્લિયર છે, તો ફરીથી આજના લેક્ચરની શરૂઆત કરીએ કોષના નિયમનો ઉપયોગ નંબર 2। ઉપયોગ નંબર 2 ની અંદર આપણે વાત કરવાના છીએ એવો નળાકાર કે જેમાં વિદ્યુત ભાર માત્ર પૃષ્ઠ પર વિતરિત થયેલો હોય અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એ કયા પ્રકારનો નળાકાર આવશે, તો એક આવશે સુવાહક પોલો અથવા નક્કર નળાકાર અથવા અવાહક પોલા નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। ચલો તો શરૂઆત કરીએ ઉપયોગ નંબર 2 ની। કયા કયા ટોપિક આની અંદર આવશે, સુવાહક પોલો નળાકાર હોય તો આ જ પરિણામ આવશે, સુવાહક નક્કર નળાકાર હોય તો પણ આ જ પરિણામ આવશે, અવાહક પોલો નળાકાર હોય તો પણ આ જ પરિણામ આવશે, એની પાછળનું કારણ શું છે। આ ત્રણે ત્રણ કેસમાં વિદ્યુત ભારનું વિતરણ ક્યાં આવેલું હોય છે, વિદ્યુત ભારનું વિતરણ માત્ર પૃષ્ઠ પર જ થયેલું હોય છે। બહુ જ અગત્યનું મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ
આ ત્રણે કેસની અંદર વિદ્યુત ભારનું વિતરણ એ માત્ર ને માત્ર પૃષ્ઠ પર જ થયેલું હોય છે. ક્લિયર છે આપણું? વિદ્યુત ભારનું વિતરણ એ માત્ર પૃષ્ઠ પર જ થયેલું હોય છે. જો વિદ્યુત ભારનું વિતરણ પૃષ્ઠ પર થયેલું હોય તો હવે તેના માટે અંદર અને બહાર નળાકારની અંદર અને નળાકારની બહારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાના છે એ પણ ગોસના નિયમનો ઉપયોગ કરીને. સૌથી પહેલા અહીંયા આપણે કેવો નળાકાર વિચારે કે જેમાં વિદ્યુત ભાર એ માત્ર પૃષ્ઠ પર જ વિતરિત થયેલો છે. માની લે કે આ એક નળાકાર છે જેની અંદર વિદ્યુત ભાર ક્યાં આવેલો છે? પૃષ્ઠ ઉપર વિતરિત થયેલો છે. ચલો ક્લિયર છે આપણું? આ એક નળાકાર છે જે નળાકાર ઉપર વિદ્યુત ભાર માત્ર પૃષ્ઠ ઉપર વિતરિત થયેલો છે. આનો મતલબ એવો થાય કે વચ્ચેના ભાગમાં ક્યાંય વિદ્યુત ભાર હશે નહીં. આ બધો જ વિદ્યુત ભાર ક્યાં હશે? માત્ર પૃષ્ઠ ઉપર હશે. ચલો ક્લિયર છે આપણું? તો ફરીથી આ વાતને આપણે આગળ વધારીએ. હવે આ નળાકારની એક અક્ષ લઈ લઉં છું. આ નળાકારની અક્ષ છે. નળાકારની ત્રિજ્યા હું લઈ લઉં છું કેપિટલ આર. નળાકારની ત્રિજ્યા છે કેપિટલ આર. આના માટે મારે ત્રણ અલગ અલગ સોરી બે અલગ અલગ સ્થિતિની ચર્ચા કરવાની છે. એક નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને બીજું નળાકારની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. ચલો તો શરૂઆત કરીએ. કેસ નંબર 1, નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કયા નળાકાર? સુવાહક પોલો નળાકાર, સુવાહક નક્કર નળાકાર, અવાહક પોલો નળાકાર ને કારણે નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એટલે કેટલા અંતરે? તો કે સ્મોલ આર અંતરે. તો સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આપણે સૂત્ર શું લખશું? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણી પાસે ફ્લક્સ ના બે સૂત્ર છે. ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઇ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઇ ડોટ ડીએસ સોરી પૃષ્ઠ સંકલનમાં E dot ds અથવા E dot s is equal to q by epsilon 0. અહીંયા હું તમને હજી એક વાત ખૂબ જ સ્પષ્ટ કહી દઉં છું, ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમે E dot ds લ્યો છો અથવા તો ds નું સંકલન લ્યો છો તો ds નું સંકલન એ શું આપશે? ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. જો આ વાત તમે ભૂલી જાશો તો આગળ ઉપર ગેરંટી પ્રોબ્લેમમાં મુકાશો. જ્યાં પણ તમે E dot S લ્યો છો, E dot A લ્યો છો, ત્યારે જે પરિણામ મળે એ પરિણામ શું આવશે? માત્ર ને માત્ર ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ચલો હવે આપણે વાત કરીએ. આ કેપિટલ R છે, અંદરના ભાગની વાત કરીએ છીએ, સ્મોલ R અંતરે. તો હું અહીંયા સ્મોલ આર અંતરે એક ગોસિયન પૃષ્ઠ વિચારું છું.
આ એક ગોસિયન પૃષ્ઠ જેને કારણે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અચ્છા આની અંદર સૌથી પહેલી વાત એ કે અહીંયા જે વિદ્યુત ભાર હતો એ બધો જ વિદ્યુત ભાર ક્યાં છે? સપાટી ઉપર. આ આપણે પૃષ્ઠ કેમ લીધું છે? નળાકારની અંદર. તો નળાકારની અંદરના ભાગમાં જ્યારે તમે r જેટલા અંતરે એક ગોસિયન પૃષ્ઠ વિચારો તો આ ગોસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? ગોસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? તો આ ગોસિયન પૃષ્ઠ વિદ્યુત ભારની અંદર છે. મતલબ આ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર વેરી સોરી આ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર કેટલો છે? ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય. મતલબ અહીંયા આપણને ફરીથી એક પરિણામ મળશે કે ગોસિયન પૃષ્ઠની અંદર ચોખ્ખો વિદ્યુત ભાર એટલે કે સિગ્મા ક્યુ કેટલો છે? શૂન્ય છે. જો વિદ્યુત ભાર ક્યુ બરાબર શૂન્ય હોય, ક્યુ બરાબર શૂન્ય, તો ક્યુ બાય એપ્સિલોન શૂન્ય, ક્યુ બાય એપ્સિલોન શૂન્ય, એનો મતલબ ફ્લક્સ ઝીરો, અને ફ્લક્સ ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. મતલબ આ નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? હંમેશા શૂન્ય આવે. ચલો આટલી વાત ક્લિયર છે. ફરીથી આ થિયરીને આગળ વધારીએ. અત્યાર સુધીમાં આપણે શું કર્યું? ફ્લક્સના બે સૂત્ર જે પહેલા ઉપયોગની અંદર પણ લગાડેલા હતા, સેમ મેથડ થી આપણે આગળ વધશું. ફ્લક્સના બે સૂત્ર લગાડશું. પહેલું સૂત્ર E dot A અથવા E dot S, જ્યાં S એ ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, is equal to Q by epsilon 0. ચલો આ અંદરના ભાગની વાત કરી, હવે હું બહારના ભાગ માટે લઉં છું. બહારના ભાગ માટે ફરીથી એક બીજું ગોસિયન પૃષ્ઠ વિચારું છું. આ ગોસિયન પૃષ્ઠની લંબાઈ કેટલી છે? L જેટલી. અને આ ગોસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? R ડેશ. ચલો ક્લિયર છે. તો ફરીથી આપણે વાત કરશું નળાકારની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે? R ડેશ જેટલા અંતરે. નળાકારની બહારના ભાગમાં આર ડેશ અંતરે વિદ્યુત ક્ષેત્ર. આર ડેશ અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે બે સૂત્રને સરખાવવાના છે. હવે હું અહીંયા થોડું ડાયરેક્ટ લખું છું. બે સૂત્ર કયા કયા? પહેલું આવશે E dot S અને બીજું આવશે Q by epsilon 0. E dot S એટલે લખાય E S cos theta is equal to Q by epsilon 0. ચલો આ પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? તો આ જે નળાકારની સપાટી ઉપર વિદ્યુત ભાર આવેલા છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. જ્યારે પૃષ્ઠનો બંધ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? બંધ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં હોય. આનો મતલબ અહીંયા ફરીથી આપણને થીટાની કિંમત કેટલી મળી? 0. થીટાની કિંમત 0, તો cos 0 ની કિંમત કેટલી? 1. તો અહીંયા આપણને ફરીથી સૂત્ર મળશે E into S એટલે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. આ નળાકાર ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું? 2 pi r dash into L. 2 pi r L એટલે અહીંયા આપણે લખશું 2 pi r dash into L into 1 is equal to Q by epsilon 0. ચલો ક્લિયર છે આટલું?
is equal to આવશે q by epsilon 0. ફરીથી આપણે અહીંયા લખીએ તો q એટલે શું? તો અહીંયા વિદ્યુતભારનું વિતરણ ક્યાં છે? માત્ર પૃષ્ઠ ઉપર, અને પૃષ્ઠ ઉપર હોય તો અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવે, તો અહીંયા ફરી પાછું લખાય q is equal to sigma into a. જો q is equal to sigma into a લખીએ તો આના ઉપરથી લખાય વિદ્યુત ક્ષેત્ર બરાબર 2 pi epsilon 0 l r dash. આ 2 pi r લખો અહીં આવશે એટલે 2 pi r dash l epsilon 0 અંશમાં આવશે sigma into a. હવે જો આ જે એક ક્ષેત્રફળ છે એ કેનું છે? વિદ્યુત ભાર ક્યાં છે? પૃષ્ઠ ઉપર. કયા પૃષ્ઠ ઉપર? આપણે લીધેલા નળાકારના પૃષ્ઠ ઉપર. તો નળાકારની ત્રિજ્યા કેટલી છે? r જેટલી. અને વિદ્યુત ભાર કેટલા ભાગમાં છે? l લંબાઈનો નળાકાર. તો વિદ્યુત ભાર 2 pi કેપિટલ r l માં આવે, મતલબ અહીંયા a બરાબર ફરીથી આવશે 2 pi r l. 2 pi l 2 pi l બને કેન્સલ થઈ જાય, તો અહીંયા સૂત્ર આવશે e is equal to sigma into r divided by epsilon 0 into 1 upon r dash. Sigma into r divided by epsilon 0 into 1 upon r dash. આ આપણે ક્યાં મળ્યું? બહારના ભાગમાં. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? શૂન્ય. અચ્છા, આના ઉપરથી હજી એક ત્રીજો પોઈન્ટ આપણે મેળવીએ. જો મારે પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર જોતું હોય, પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આ જે બહારનો ભાગ છે એમાં r ડેશ અંતરને કેટલું કરી નાખવાનું? r r ડેશ બરાબર r લેતા, તો r ડેશ બરાબર r એટલે શું થશે? E is equal to sigma into r divided by epsilon 0 into 1 upon r dash. એની બદલે આવશે r, તો આવશે E is equal to sigma by epsilon 0. હવે જો અહીંયા તમને સૂત્ર શું મળ્યું? sigma by epsilon 0 r by r dash. તો r dash છે એ કેપિટલ r કરતા મોટું છે, મતલબ આ જવાબ 1 કરતા નાનો થાય તો આ જે પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું? મેક્સિમમ, મતલબ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? મહત્તમ થશે. તો જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સુવાહક નક્કર નળાકાર અથવા સુવાહક પોલો નળાકાર અથવા અવાહક પોલા નળાકારને કારણે ઉત્પન્ન થતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? sigma by epsilon 0. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? પૃષ્ઠ પર. ક્લિયર છે આપણું? ઓકે, ફરીથી આપણે એક વાત કરીએ. તો હવે આપણે વાત કરવાની છે આ નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે હું અહીંયા એક આલેખ વિચારીશ. આલેખ લેશું અંતરનો અને ક્યાંથી કેન્દ્રથી અંતર અને વિદ્યુત ક્ષેત્ર. આ અક્ષ ઉપર માની લઈએ હું વિદ્યુત ક્ષેત્ર લઉં છું. તો સૌથી પહેલા તો આપણે નળાકારને વિચારવાનો કેવી રીતે છે, તો અંતર છે એ ત્રિજ્યા સાપેક્ષે બદલાય છે. એટલે આપણે નળાકારની અક્ષ આ અક્ષ ઉપર રહે એવી રીતે આપણે નળાકાર વિચારવો પડશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઠીક છે, આવી રીતે આપણે જો નળાકાર રાખેલો હોય તો આ નળાકાર માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એ વસ્તુની આપણે હવે ચર્ચા કરવાના છીએ. અને એના માટે એક કામ કર્યા, નળાકારની ત્રિજ્યાને હું થોડી એવી મોટી દર્શાવી દઉં છું જેથી કરીને આપણો આલેખ થોડો વ્યવસ્થિત બને. ક્લિયર છે આ નળાકાર? તો નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય.
ક્યાં સુધી શૂન્ય રહેશે નળાકારના પૃષ્ઠ સુધી તો નળાકારના પૃષ્ઠ સુધી અથવા તો નળાકારની ત્રિજ્યા સુધીની જો તમે વાત કરશો તો આ અંતર કેટલું આવે આપણે નળાકારની ત્રિજ્યા કેટલી લીધેલી છે કેપિટલ આર એટલે કેપિટલ આર મતલબ નળાકારની ત્રિજ્યા ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું શૂન્ય નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શૂન્ય ત્યારબાદ પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે મહત્તમ ઈ મેક્સિમમ અને ઈ મેક્સિમમ કેટલું સિગ્મા બાય એપ્સિલોન 0 કઈ જગ્યાએ પૃષ્ઠ પર અને ત્યાર પછી જો તમે આગળ વધો તો વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે મતલબ ત્યાં આપણે લખશું E ચલે છે 1 upon R તો આપણે વાત કરી સુવાહક પોલો નળાકાર સુવાહક નકર નળાકાર અથવા અવાહક પોલા નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તથા એના પરનો આલેખ ચલો ક્લિયર છે આટલું જો આટલું ક્લિયર હોય તો હવે આપણે ફરીથી વાત કરશું અવાહક નક્કર નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પોલો નળાકાર સુવાહક નક્કર નળાકાર અને અવાહક પોલા નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તથા બહારના ભાગમાં કેવી રીતે મળે અને કેટલું મળે હવે આપણે વાત કરવાના છીએ અવાહક નક્કર નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આજના લેક્ચરનો ચોથો પોઈન્ટ છે આપણો અવાહક નક્કર નળાકારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અવાહક નક્કર નળાકાર અવાહક નક્કર નળાકારની અંદર મેં તમને હમણાં જ એક અગત્યનું વાક્ય કીધું હતું એ શું હતું એ હતું અવાહક નક્કર નળાકારમાં વિદ્યુત ભારનું વિતરણ સમગ્ર કદ પર થયેલ હોય છે અવાહક નક્કર નળાકારમાં વિદ્યુત ભાર સમગ્ર કદ પર વિતરિત થયેલો હોય છે અને જો આ વિદ્યુત ભાર સમગ્ર કદ પર વિતરિત થયેલો હોય તો હવે તેને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સૌથી પહેલા એક નળાકારની અક્ષ આપણે વિચારીએ ચલો પેલા આપણે એક નળાકાર વિચારીએ માની લે કે આ એક નળાકાર છે તો આ નળાકાર માટે સૌથી પહેલા નળાકારની અક્ષ આપણે લઈએ આ નળાકારની અક્ષ નળાકારની ત્રિજ્યા આપણે કેટલી લઈએ છીએ કેપિટલ આર જેટલી અહીંયા જે નળાકાર છે એ નળાકાર નક્કર અને અવાહક નળાકાર છે અવાહક નક્કર નળાકારમાં વિદ્યુત ભાર સમગ્ર કદ પર વિતરિત થયેલો છે મતલબ આનો તમે કોઈ પણ ટુકડો લેશો તો દરેકે દરેક જગ્યાએ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે કોઈ પણ ટુકડા પર દરેક જગ્યાએ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે આનો મતલબ કે જો આપણે હવે
અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાની વાત કરીએ. માની લઈએ કે હું એક r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધું છું. જો મારે r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા આપણે r અંતરે એક મતલબ r ત્રિજ્યાનું એક ગોસિયન પૃષ્ઠ લેવું પડશે. આજે r ત્રિજ્યાનું ગોસિયન પૃષ્ઠ છે, એ ગોસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર જો આપણને મળી જાય તો આપણે આગળ ગોસના નિયમનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરી શકીએ. ફરીથી અહીંયા તમને રિપીટ કરી દઉં છું, આ જે વિદ્યુત ભાર છે એ સમગ્ર નળાકાર પર સમાન રીતે વિતરિત થયેલો છે. મતલબ અહીંયા બધે જ વિદ્યુત ભાર હશે. ક્લિયર છે? ચલો હવે જો આપણે અંદરના ભાગમાં વાત કરીએ, સૌથી પહેલા લખીએ નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. સ્મોલ આર અંતરે જ્યાં આર એ કેપિટલ આર કરતા નાનું છે વિદ્યુત ક્ષેત્ર. સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એના માટે સૌથી પહેલા તો આપણે જેમ મેં તમને વાત કરેલી છે આગળના બંને ઉપયોગની અંદર, આગળ આપણે જે તાર માટે ઉપયોગ લીધેલો હતો અને બીજો આપણે હમણાં આગળના જે ત્રણ કેસ છે એની અંદર પણ આપણે શું કરેલું હતું, ફ્લક્સના બે સૂત્ર લગાડવાના, બંને સૂત્રને સરખાવી દો, ઈને સૂત્રનો કરતા બનાવો અને તમને પરિણામ મળશે. તો ફરીથી આની અંદર એવું જ કંઈક પરિણામ આપણે મેળવશું. પરિણામ મેળવવા માટે આપણી પાસે ફ્લક્સના બે સૂત્ર છે, ફ્લક્સ ફાઇ is equal to E dot S is equal to Q by epsilon 0. Flux phi is equal to E dot S is equal to Q by epsilon 0. જ્યાં S એ શું છે? ધ્યાન રાખજો, S એ શું છે? ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. હું તમને દરેક ઉપયોગની અંદર આ વાત રિપીટ કરીશ, જો તમે અહીંયા ખોટી કિંમત લખી તો સાબિતી હંમેશા ખોટી આવશે, કોઈ રીતે સાચો જવાબ નહીં આવે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. S એટલે શું? જ્યારે પણ તમે E dot S કે E dot A લ્યો છો ત્યારે S અથવા A એ ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ છે. ક્લિયર? મનમાં ફિક્સ કરી લેજો. E dot S એટલે શું? E dot S માં જે S આવે એ ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ છે અને Q ની અંદર કંઈ પણ આવે એ જે તે કદની વાત છે. અને Q Q એ શું છે? Q by epsilon 0. તો Q એ ગોસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. ક્લિયર છે? આ બે શબ્દ ફરીથી કહું છું, ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બેમાં ક્યાંય પણ મગજમાંથી નીકળી ગયો શરત ચૂક થઈ એટલે ગેરંટી જવાબ ખોટો આવશે. ક્લિયર છે? ચલો ફરી પછી આપણે વાત કરીએ અંદરના ભાગમાં. તો અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બે સૂત્ર કયા કયા આવશે? E dot S is equal to Q by epsilon 0. E dot S એટલે અહીંયા આવશે E S cos theta is equal to Q rho into V. ફરીથી અહીંયા મેં લખેલું છે એ વાત અહીંયા તમને સમજાવી દઉં. સમગ્ર કદ પર વિદ્યુત ભારની
कद घनता કેટલી લઈએ છે રો છે બરાબર અહીંયા જો તમે ક્ષેત્રફળ સદિશની અને વિદ્યુત ક્ષેત્રની વાત કરશો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે તો આની અંદર ક્ષેત્રફળ સદિશ એ જ દિશામાં આવશે એટલે S અને E બંને એક જ દિશામાં એટલે ફરીથી અહીંયા થીટા કેટલો થશે શૂન્ય થીટા શૂન્ય તો cos 0 ની કિંમત આવશે 1 ફરીથી ચલો અહીંયા કિંમત મૂકીએ e into s એટલે ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે કેટલું ગોસિયન પૃષ્ઠ લીધું નળાકાર કેવો નળાકાર l લંબાઈનો અને r ત્રિજ્યાનો તો અહીંયા આવશે 2 pi r l cos 0 ની કિંમત 1 is equal to rho into v કયું કદ વિદ્યુત ભાર કેટલા કદમાં છે અત્યારે આપણે ક્યાંની વાત કરીએ છીએ r અંતરની તો આ જે નાનો નળાકાર છે r ત્રિજ્યાનો એનું કદ કેટલું એનું કદ આવશે pi r સ્ક્વેર l ડિવાઇડ બાય એપ્સિલોન 0 આ જે બે પોઈન્ટ હું તમને દરેક ઉપયોગની અંદર કહું છું એક ખાસ ધ્યાનમાં રાખજો જો એમાં કંઈ ભૂલ કહી દે તો જવાબ ભેગો થશે નહીં ક્લિયર ચલો તો અહીંયા શું આવશે es cos theta cos 0 1 s એટલે ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ આ આપણું ગોસિયન પૃષ્ઠ છે 2 pi r l is equal to rho into pi r square r square એટલે કેટલા કદમાં તમે વિદ્યુત ભાર લ્યો છો સ્મોલ r જેટલા કદમાં તો અહીંયા આવશે r square l ડિવાઇડ બાય એપ્સિલોન 0 કેન્સલ થાય એટલું કેન્સલ કરી નાખે pi pi ભાગી જશે RR ભાગી જશે LL ભાગી જાય વૈધું શું E is equal to rho divide by 2 epsilon 0 into R મતલબ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ R ના સમપ્રમાણમાં હોય છે ક્લિયર આટલું અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય છે અચ્છા હવે વાત કરીએ નળાકારની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કયું અંતર r ડેશ જ્યાં r ડેશ એ r કરતા મોટું છે આવા અંતરે વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ફરીથી આપણી પાસે સૂત્ર એક જ છે કયું સૂત્ર આવશે E dot S is equal to Q by epsilon 0 ફરીથી આપણે R ડેશ ત્રિજ્યાનું એક ગોસિયન પૃષ્ઠ લેવું પડશે તો અહીંયા હું ફરીથી એક ગોસિયન પૃષ્ઠ લઉં છું કેટલી ત્રિજ્યાનું r ડેશ ત્રિજ્યા તો આ એક r ડેશ ત્રિજ્યાનું ગોસિયન પૃષ્ઠ છે આ ગોસિયન પૃષ્ઠ માટે ફરીથી આ નળાકારની લંબાઈ કેટલી છે કેપિટલ L જેટલી આની ત્રિજ્યા કેટલી આવશે r ડેશ જેટલી ક્લિયર છે તો આના માટે ફરીથી આપણે વાત કરીએ હવે જો આ જે r ડેશ ત્રિજ્યા છે એની અંદર વિદ્યુત ભાર ક્યાં સુધી વિતરિત થયેલો છે તો એમાં વિદ્યુત ભાર માત્ર આટલા ભાગમાં જ વિતરિત થયેલો હોય આ વાત ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા જ્યારે તમે વિદ્યુત ભારની વાત કરો છો તો વિદ્યુત ભારનું વિતરણ એ માત્ર આટલા ભાગમાં જ આવશે મતલબ અહીંયા બધે વિદ્યુત ભાર છે અંદર તો આવેલો જ છે ઓલરેડી આપણે વાત કરી લીધી છે પરંતુ આ જે નળાકાર છે એ નળાકારની બહારના ભાગમાં ક્યાંય પણ
विद्युत भार आवेलो नथी। चलो आटलो क्लियर छे बधाने। हवे जो अहीं तमे ज्यारे बे सूत्र मूको छो ત્યારે એ બે સૂત્રની અંદર કઈ વસ્તુમાં ક્યાં ફેર પડશે એને હું ફરીથી આ લખતો જાઉં છું। આ સૂત્રને હવે હું અહીંયાથી કન્ટિન્યુ કરું છું। એક આલેખ માટે હું અહીંયા થોડી એવી જગ્યા છોડી દઉં છું। ચલો તો E dot x is equal to q by epsilon 0 E કેટલું આવશે? અચ્છા અહીંયા ફરીથી લખીએ E S cos theta is equal to rho into V dash by epsilon 0 E S S એટલે ક્ષેત્રફળ। કોનું ક્ષેત્રફળ? ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ। ગોસિયન પૃષ્ઠ કેટલી ત્રિજ્યાનું છે? R dash ત્રિજ્યાનું। તો અહીંયા શું લખશું? 2 pi R dash L into theta બરાબર 0 cos 0 ની કિંમત 1 rho into V dash। વિદ્યુત એટલે શું? તો વિદ્યુત ભાર ક્યાં સુધી છે? કેપિટલ R ત્રિજ્યા સુધી। તો તેનું ક્ષેત્રફળ કેટલું? પાઈ કેપિટલ R સ્ક્વેર L ડિવાઇડ બાય એપ્સિલોન 0। પાઈ પાઈ ભાગી જાય, L L ભાગી જાય, તો અહીંયા આવશે E is equal to rho R સ્ક્વેર ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0 1 upon R ડેશ। ક્લિયર છે? આનો મતલબ કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, બહારના ભાગની જો વાત કરીએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 1/r ડેશ પ્રમાણે, મતલબ વ્યસ્ત પ્રમાણમાં છે। અંદરના ભાગમાં સમપ્રમાણમાં હતું, બહારના ભાગમાં વ્યસ્ત પ્રમાણમાં। તો સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? જો સપાટી ઉપરના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ કેટલું આવશે? E is equal to આ સૂત્રની અંદર જ ફરી પાછું હું R ડેશ બરાબર R મૂકી દઉં તો અહીંયા મળશે rho R square divide by 2 epsilon 0 into 1 upon R। એક એક આર ભાગી જશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? rho r divide by 2 epsilon 0, જેનું મૂલ્ય પણ તમે આની અંદર ચેક કરો અથવા આના ઉપરથી ચેક કરો તો આ બંને કરતા અહીંયા મૂલ્ય મહત્તમ મળે છે, જે મૂલ્ય મહત્તમ હોય। આનો મતલબ એવો થાય કે ફરીથી નળાકારની અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે અને નળાકારની બહારના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વિદ્યુત ક્ષેત્ર કરતા સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય। આ વાતને ફરીથી એક આલેખના સ્વરૂપમાં આપણે વિચારીએ। માની લે કે આ અંતર R છે, આપણે જે નળાકાર લીધેલો છે કેપિટલ R ત્રિજ્યાનો, એ કેપિટલ R ત્રિજ્યાનો નળાકાર પહેલા અહીંયા આપણે વિચારીએ એટલે થોડું આપણને ઇમેજિન કરવું સહેલું પડે। હવે એક આપણે નળાકાર લીધેલો છે જેની ત્રિજ્યા છે કેપિટલ R। ક્લિયર છે? તો આ અંતર કેટલું હશે? કેપિટલ R જેટલું। અહીંયા કેન્દ્ર ઉપર શૂન્ય। જો કેન્દ્ર ઉપર મતલબ નળાકારની અક્ષ ઉપરના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો અંદરના ભાગમાં નળાકારની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો અહીંયા r 0 મૂકો એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે। તો ફરીથી નળાકારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અક્ષ ઉપર સોરી નકર નળાકારની અવાહક નકર નળાકારની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, ત્યારબાદ ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર r ના સમપ્રમાણમાં એટલે
વધતું જાય અહીંયા શું લખશું ઈ ચલે છે આર ફરીથી બહારના ભાગમાં ઈ ચલે છે 1/r અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઈ મેક્સિમમ અને આ ઈ મેક્સિમમ કેટલું રો આર ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0 કઈ જગ્યાએ ત્રિજ્યા પર અને અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું શૂન્ય હોય ક્લિયર છે તો આપણે ગોસના નિયમના ઉપયોગ નંબર 2 ની અંદર કુલ 4 કેસની વાત કરી કોઈ પણ પ્રકારનો નળાકાર આપેલો હોય પછી એ નક્કર નળાકાર હોય કે પોલો નળાકાર હોય ધાતુનો હોય મતલબ સુવાહક હોય કે અવાહક હોય તેના દ્વારા તેની અંદર બહાર અને સપાટી પર અને અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તેની આપણે ચર્ચા કરી હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ગોસના નિયમના ઉપયોગ નંબર 3 ને લઈ અને મળીએ છીએ તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો Wish you all the best.